नमस्ते विद्यार्थी मित्रों, धोरण 10 में विषय गुजराती व्याकरण नी अंदर छंद विषय आपणे आगळना तास में समझ्या हता। आगळना पाठ में आपणे जोयुं, आगळना लेक्चर में जोयुं कि छंद एटले शुं, एकनी एक वस्तुनुं आवर्तन एटले छंद, छंदना जे प्रकार हता अक्षरमेळ छंद अने मात्रामेळ छंद, जेमां अक्षरोनी गणतरी करवामां आवे ते अक्षरमेळ छंद અને જેની અંદર માત્રાની ગણવામાં આવે સંખ્યા તો એને માત્રામેળ છંદ કહેવાય છે। અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદના પણ પેટા પ્રકારો એ આપણે જોયા કે અક્ષરમેળ છંદની અંદર ઇન્દ્રવ્રજા, વસંત તિલકા, મંદાક્રાંતા, શિખરિણી અને સ્ત્રગ્ધરા આ અક્ષરમેળ છંદો છે અને માત્રામેળ છંદની અંદર ચોપાઈ, દોહરો, સવૈયા, હરિગીત આ બધા માત્રામેળ છંદો છે એ પણ આપણે જોયા। એની અંદર ત્યાર પછી આપણે નિયમ જોયા કે જ્યારે લઘુ ગુરુ માત્રાનો ઉપયોગ છંદની અંદર કેન્દ્ર સ્થાને છે અને એ મહત્વની ભૂમિકા ભજવે છે લઘુ અને ગુરુ, તો લઘુ ગુરુ માપવા માટેના એક ચોક્કસ માપદંડો, તેના નિયમો એ નીચે મુજબ છે, જેની અંદર નિયમ એક અક્ષર છે એ રસ્વ હોય તો લઘુ ગણાય, દીર્ઘ હોય તો ગુરુ ગણાય। નિયમ બે છે કે જો જોડિયાક્ષર હોય તો એનો ભાર એ જોડાક્ષરના આગલા શબ્દ ઉપર આવતો હોય તો એ લઘુ હોય તો પણ ગુરુ ગણાય। દાખલા તરીકે તૃષા શબ્દમાં તૃ ઉપર વજન આવતું નથી, ભાર આવતો નથી બોલતી વખતે, પણ તૃપ્તિ બોલીએ છીએ ત્યારે તૃ ઉપર વજન આવે છે એટલે તૃષામાં તૃ એ લઘુ સ્વર છે પણ તૃપ્તિમાં તૃ એ દીર્ઘ સ્વર ગણાય છે એ આપણે જોયું। એ જ સાથે તૃનો ઉચ્ચાર સાથે ભળે છે તેથી રુ હ્રસ્વ હોવા છતાં એ દીર્ઘ ગણાય છે। આગળ આપણે જોઈએ નિયમ નંબર 3, અમ અ ઉપર અનુસ્વાર છે। અમ એટલે કે અનુસ્વાર સાથેનો કોઈ પણ સ્વર છે એ દીર્ઘ હોય છે, એટલે કે અ ઈ ઉ આદિ હસ્વ છે, પરંતુ એની ઉપર જ્યારે અનુસ્વાર આવે છે, અંગદ, ઈંડુ, ઉમર આદિ શબ્દોમાં અનુસ્વાર આવે છે એથી આ અ ઈ ઉ એ સ્વર અનુસ્વારવાળા હોવાથી એ ગુરુ બને છે। તો નિયમ 3 કે લઘુ હોય પણ અનુસ્વાર આવે તો એ ગુરુ બને। નિયમ નંબર 4, અક્ષરમેળ છંદમાં પહેલો અક્ષર ગુરુ ગણાય છે, એટલે કે અક્ષરમેળ છંદમાં છેલ્લો અક્ષર હંમેશા ગુરુ ગણાય, એટલે છેલ્લો અક્ષર હ્રસ્વ ધરાવતો હોય કે દીર્ઘ એ કંઈ પણ હોય પણ અક્ષરમેળ છંદમાં તે ગુરુ જ ગણાય। લગા છેલ્લે લગા એટલે લઘુ ગુરુ, તો એ છેલ્લો શબ્દ ગુરુ જ ગણવાનો છે, જો કે માત્રામેળ છંદમાં છેલ્લો અક્ષર નિયમિત રૂપે જ હ્રસ્વ સ્વર હોય તો એક માત્રા અને દીર્ઘ સ્વર હોય તો બે માત્રા ગણાય છે તેનું ધ્યાન રાખવું। એટલે આ જે નિયમો છે, નિયમ નંબર 4 કે છેલ્લો શબ્દ છે એ લઘુ હોય તો પણ એને ગુરુ ગણવાનો, આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે। અહીં એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે જોડણીના રસત્વ દીર્ઘત્વને આધારે જ અક્ષરના લઘુ ગુરુ નક્કી નથી, પણ ઉચ્ચારણ એ અગત્યની ભૂમિકા છે, ઉચ્ચારણને ધ્યાનમાં રાખીને જ એ લઘુ ગુરુને લખાય છે। જેવી રીતે કવિ દલપતરામ નોંધે છે કે લઘુ ગુરુ લખીને નવગણો ઉચ્ચારે ઓળખાય, ઉચ્ચાર જેવો ગુરુ પ્રમાણેનો હોય એટલે એ ગુરુ થાય। અ એ લઘુ છે પણ અમ થાય ત્યારે એ વજનવાળો આવે છે, ભારવાળો આવે છે એટલે અમ છે એ ગુરુ બને છે। તો છંદની અંદર, અક્ષરમેળ છંદની અંદર ઉચ્ચારણ એ જ લઘુ ગુરુ ગણાય છે, અથવા તો ઉચ્ચારણના આધારે જ લઘુ ગુરુ નક્કી થાય છે। પંક્તિને લયમાં ગાતા અથવા તેનું લયાત્મક પઠન કરતા વચ્ચે જ્યાં અટકી જવાય તેને આપણે યતિ કહીએ છીએ, તો પંક્તિને યતિમાં
पंक्ति ने लय में गाता तेनु पठन करता वच्चे ज्यां अटकवानुं थाय छे तो ए यति छे। अने छंद शास्त्र अनुसार साहित्य में अनेक छंद द्वारा जुदा जुदा लय व्यक्त करवामां आवे छे। अहीं अभ्यासक्रम ने ध्यान में राखीने अनुश्रुप, मंदाक्रांता, शिखिरिणी, चौपाई, दोहरो तथा मनहर छंदना बंधारणों आपणे जोईए छीए। तो अभ्यासक्रम में अहीं आ छंद छे ए आपणे ध्यान में उदाहरण साथे एने ध्यान में राखवानुं छे। कवि दलपतरामे जे सूत्र आप्युं छे एक मजानी चावी जेवू छे। कयू सूत्र छे ए आपणे याद राखीशुं अने दरेक बंधारण, दरेक छंद छे एना बंधारण पण याद राखवाना छे। आना विशे पण आपणे समज मेळवी हती કે અક્ષરમેળ છંદની અંદર કયા કયા છે, માત્રામેળ છંદની અંદર કયા છે, લયમેળ છંદ કોને કહેવાય, લઘુ ગુરુ આપણે જોઈએ છીએ કે લઘુ ઉચ્ચારણ કરતી વખતે આપણે એને લ તરીકે ઓળખીએ છીએ અને દીર્ઘ ઉચ્ચાર માટે આપણે ગ વર્ણ તરીકેને ઓળખીએ છીએ, ગ વર્ણ એની નિશાની છે અને એના માટે ડેશ છે, લઘુ માટે અર્ધચંદ્રાકાર છે અને ગુરુ માટે આ માઇનસ જેવી, ડેશ જેવી નિશાની છે અને એ અર્ધચંદ્રાકારની જે નિશાની છે એને આપણે લઘુ તરીકે ઓળખીએ છીએ। તો અ, ઈ, ઉ, ઋ, કી, કુ, મ એ બધા જ કેવા સ્વરો છે, લઘુ। અ, આ, ઈ, ઉ, એ, ઓ, ઐ, ઓ, ઔ, યા, ઈ, યુ, એ, ઐ એ દીર્ઘ સ્વરો છે, એટલે દીર્ઘ સ્વરો માટે આવી ડેશવાળી નિશાની છે। નાનું માં નું લઘુ છે, જ્યારે નંદમાં ન ગુરુ બને છે એ નિયમ પેલો અનુસ્વારવાળો છે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે। ક, પ, દ્ર એ લઘુ છે પણ ક્ર, પ્ર, દ્ર વગેરે પણ લઘુ જ અક્ષરો બને છે। છંદના અંશ કે ભાગને એક ચરણ અથવા તો પદ કહેવામાં આવે છે। આગળ આપણે જોયું કે દરેક જે પંક્તિ છે એના અક્ષરોને ગણવાના અને એ દરેક અક્ષરોને ત્રણ ત્રણ અક્ષરમાં કે ગણની અંદર વહેંચવાના છે। તો એની અંદર જે કંઈ દાખલા તરીકે આપણે અહીંયા વિનોદ શબ્દનું એક ઉદાહરણ લીધેલું તો એ ત્રણ અક્ષરનો શબ્દ છે, તો વી છે એ લઘુ છે, નો ગુરુ છે, દ છે એ લઘુ છે। તો લઘુ, ગુરુ, લઘુ, કારણ કે આ આપણે આગળ જોયું કે આ લઘુની નિશાની છે, આ ગુરુની નિશાની છે, આ લઘુની નિશાની છે, લઘુ, ગુરુ, લઘુ, તો એ રીતનું આખું સૂત્ર બનશે। હવે અહીંયા આપણે ફરીવાર શાંતિથી જોઈ લઈએ કે અક્ષરો, લઘુ અક્ષર જેના ઉચ્ચારણ કરતાં ઓછો સમય લાગે, આગળ આપણે વાત કરી કે ઉચ્ચારણ એ જ મહત્ત્વનું છે છંદમાં, તો જેનો ઉચ્ચાર કરતી વખતે ઓછો સમય લાગે તે અક્ષર લઘુ અક્ષર છે। ક, કી, કુ, કૃ આ લઘુ છે અને એના માટે અર્ધચંદ્રાકારની નિશાની વપરાય છે। ગુરુ અક્ષરો જેના અક્ષરો ઉચ્ચાર કરતી વખતે વધારે સમય લાગે, જેનો ઉચ્ચાર કરતી વખતે વધારે સમય લાગે તે અક્ષરને ગુરુ કહેવાય છે। દાખલા તરીકે કા, કી, કુ, કે, કો, કઈ, કમ આ બધા ગુરુ અક્ષરો છે, ગુરુ માટે આવી નિશાની છે, લઘુ માટે આવી નિશાની છે। તો હવે નીચે કોષ્ટક આપ્યું છે લઘુ ગુરુનું, તો અહીંયા એક ઉદાહરણ તરીકે ખાલી કની લાઈન લીધી છે કે ક, કા, કી, કી, કુ, કુ, કે, કી, કો, કૌ, કમ, કહ અને કૃ, તો એની અંદર કયા શબ્દો, કયા વર્ણો છે એ લઘુ અને કયા વર્ણો ગુરુ, તો આપણે જોઈએ આવી જ રીતે કની જેમ ખ, ગ, ઘ, હ, ક્ષ સુધી તમે આને લઈ શકો, તો ક છે એ લઘુ, કા એ ગુરુ, કી એ લઘુ, કી એ ગુરુ, કુ હ્રસ્વવાળું છે એટલે લઘુ, દીર્ઘવાળું કુ તો ગુરુ, કે ગુરુ, કઈ ગુરુ, કો ગુરુ, કૌ ગુરુ, કમ ગુરુ, કહ ગુરુ અને કૃ લઘુ। તમે જોયું હશે કે આનો ઉચ્ચાર કરતી વખતે જેટલા લઘુ વર્ણો છે એનો સમય ઉચ્ચાર કરતી વખતે થોડો લાગે છે, જે ગુરુ છે એનો ઉચ્ચાર કરતી વખતે એ વધારે સમય લે છે, તો એ રીતે લઘુ અને ગુરુ અક્ષરો જોઈએ।
જોડાક્ષરના નિયમો આપણે જોયા, આગળ ફરીવાર આપણે રિપીટ કરીએ કે સંયુક્ત અક્ષર વ્યંજન હોય તો તેની આગળનો હ્રસ્વ હોય એ લઘુ હોય છતાં ગુરુ બને છે. દાખલા તરીકે સિક્કો, ખિસ્સુ, જૂઠો, બુદ્ધિ, લુચ્ચો, જિલ્લો, સત્ય, ઉચ્ચ, તેમાં સી, ખી, જુ, વી, બુ, જી, સ, ઉ આ બધા જ લઘુ હોવા છતાં તે ગુરુ ગણાય છે. અને આ સંયુક્ત વ્યંજનો એ તીવ્ર અક્ષર જોડાક્ષર છે. પણ લડ્યો, પડ્યો, ચડ્યો, મળ્યો એ સંયુક્ત વ્યંજન મંદ અક્ષર જોડાક્ષર છે, એટલે તે લઘુ ગણાય છે. દરેક જોડી અક્ષર છે એ ગુરુ નથી, પણ જે મંદ છે એ મંદ જોડાક્ષર છે એ લઘુ ગણાય. તો અહીંયા એ વસ્તુ તમે આ નિયમ પણ તમારે ધ્યાનમાં રાખવાનો છે. અનુસ્વારનો નિયમ કે જ્યાં તીવ્ર અનુસ્વાર હોય, પંકજ, ગંગા, કંઠ, તો આ બધા હ્રસ્વ અક્ષર લઘુ હોવા છતાં ગુરુ છે. પણ કંઈ અહીં તહીં સુંવાળું આ મંદ અનુસ્વાર છે એટલે એ લઘુ રહે છે. વિસર્ગનો નિયમ પણ છે કે વિસર્ગયુક્ત શબ્દ લઘુ હોવા છતાં ગુરુ છે. દાખલા તરીકે નિહિ શબ્દ, નિહિશાસ્ત્ર, દુઃખ, નિસ્પૃહા, નિશ્વાસ, નિસંતાન, પંક્તિ કે ચરણને અંતે આવતા અક્ષર પણ એ લઘુ હોય તો એ ગુરુ ગણાય છે. અહીંયા તમે જોયું કે ની એ હ્રસ્વ છે પણ આગળ વિસર્ગ છે એટલે આ ની છે એ ગુરુ છે. એવી જ રીતે આ ની બધા અહીંયા તમે જોઈ શકો છો પણ એ લઘુ હોવા છતાં ગુરુ બને છે. ચરણ છંદને પૂરા પૂરા માપવાળી એક લીટીને આપણે ચરણ કે પદ કહીએ છીએ. જે આપણે બે આખી એક માપવાળી હોય છંદને, એટલે કે કાવ્યની કોઈ એક આખી કડી છે એને આપણે ચરણ કહીએ છીએ. છંદમાં અમુક અપ્તરે ભાર મુકાય ત્યારે તેને તાલ કહીએ છીએ. છંદમાં અમુક લઘુ અક્ષરની એક માત્રા અને ગુરુ અક્ષરની બે માત્રા, લઘુ માટે એક અને ગુરુ માટે બે આપણે મૂકવાનો છે. પરંતુ દરેક 3, 6, 9, 12 કે 15 અક્ષરની 3-3 ગુણાંકમાં આવતા આંકડાની જ બનેલી હોય તે જરૂરી નથી. આગળ આપણે જોયું કે જે અક્ષરો, જે પંક્તિઓ છે એને આપણે 3-3 ગણમાં વહેંચી દેવાની છે. 3-3 વર્ણોને ભેગા કરીને એક એક ગણ બનાવવાનો છે. આગળ આપણે વિનોદની અંદર જોયું હતું. તો અહીંયા આ 3ના ગુણાંકમાં આપણે જોઈએ તો 14 અક્ષરની પંક્તિ હોય તો તેમાં 3 ગણ + 2 અક્ષર હોય તો એ અક્ષર લઘુ હોય તો લ અથવા ગુરુ હોય તો ગા નોંધવામાં આવે છે. લઘુ શબ્દ માટે લ અને ગુરુ શબ્દ માટે ગા શબ્દ મૂકવામાં આવે છે. પણ આ ગણભાત જરૂરી છે? હા, માત્રાના વિવિધ આવર્તનોને કારણે જે લય જન્મે છે તેને કારણે સાહિત્યિક રોચક આવર્તનોની ચોક્કસ લયભાત આપણે ઓળખી શકાય તો જ છંદને ઓળખી શકાય. ચોક્કસ આરોહ અવરોહ માટે અહીંયા પંક્તિઓ આપી છે. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, અને હા પસ્તાઓ વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. આ બંને પંક્તિ ગવાય તો તેના રાગ જુદા હોય. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, પણ આ જ રાગમાં આપણે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. તો બંનેના રાગ છે એ જુદા છે. એનું કારણ શું? તો કે બંને પંક્તિના છંદ જુદા જુદા છે. છંદ જુદા એટલે કે તેમની માત્રા, તેમના આવર્તનો, તેમના ગણભાત, તેમના ગણોનું બંધારણ આ બધું જ જુદું. એટલે ઉપર જોયેલી આપણે જે પંક્તિમાં લઘુ ગુરુ 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 લઘુ 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 ગુરુ ગુરુ લઘુ લઘુ ને લગા છે, તમને થશે કે આવું લઘુ ગુરુ કેવી રીતે યાદ રહે, કેવી રીતે સમજાય? તો આ આવર્તનને યાદ રાખવા માટે દરેક ભાતના ગણના નામ અપાયા છે. એટલે દરેક ગણનું એક નામ છે. લઘુ ગુરુ ગુરુ હોય ગણ તો એનું નામ શું?
તો એ યાદ રાખવાનું બહુ સરસ મજાનું સૂત્ર દલપતરામે આપ્યું છે. આ બંને પંક્તિ ગવાયા અને એનો રાગ જુદો, તો એની પાછળ એ બધાના ગણ ભાત જુદા છે અને આપણે કુલ 8 ગણો છે. તો એ 8 ભાત એટલે કે 8 ગણ, આ 8 ગણને તેમની ભાત અને તેમના નામ નીચે મુજબ યાદ રાખવાના છે. અહીંયા આ 8 ભાત કેવી છે? તો કે લઘુ ગુરુ 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 લઘુ ગુરુ લઘુ ગુરુ. તો આ કઈ રીતે યાદ રહે? તો એના માટે સરસ મજાનું સૂત્ર દલપતરામે આપ્યું છે, આપણે પણ આ મોઢે કરી લેવાનું છે. 8 ગણ દર્શાવતું સૂત્ર, તો યમા તારા જભાન સલગા, આ યાદ રાખવાનું છે. અને આ એક ય યાદ રાખ્યો એટલે યની સામે એ ત્રણેય અક્ષરો કે ત્રણેય વર્ણોનો જે ગણ છે એ યાદ રહી જાય. ય એટલે શું? તો કે ય ગણ એટલે કે લઘુ ગુરુ ગુરુ, એ જે હોય એને આપણે લઘુ ગુરુ ગુરુ હોય એટલે ય ગણ. તો જે પંક્તિની અંદર એ ત્રણ ત્રણ કોઈ એક પંક્તિ હોય એ પંક્તિના ત્રણ ત્રણ ભાગ કરવાના, ત્રણ ત્રણ વર્ણોના, અને ત્રણ વર્ણોની અંદર આ એક એક ગણ આપણે બેસાડવાનો છે કે લઘુ ગુરુ 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 લઘુ લઘુ. તો એને આધારે એ ય ગણ બન્યો, મ ગણ બન્યો, ત ગણ બન્યો, ગુરુ લઘુ ગુરુ તો ર ગણ બન્યો, લઘુ ગુરુ લઘુ તો જ ગણ બન્યો, ગુરુ લઘુ લઘુ તો ભ ગણ ગણ્યો બન્યો, લઘુ 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 તો ન ગણ બન્યો, એવી જ રીતે લઘુ લઘુ ગુરુ તો સ ગણ બન્યો. તો આ રીતે જે 8 આપણા ગણ છે એ 8 ગણ આપણી ભાત છે એ પ્રમાણે, એ પ્રકાર પ્રમાણે એનું બંધારણ પણ હોય છે. તો હવે આ આપણને યાદ કેવી રીતે રહે? તો એ યાદ રાખવા માટે આપણે સૌથી પહેલાં તો આ એક સૂત્ર યાદ રાખવાનું છે, યમા તારા જભાન સલગા. બીજી વસ્તુ કે ય ગણની અંદર લઘુ ગુરુ ગુરુ આવે એ કેમ ખબર પડે? તો બહુ સિમ્પલ વસ્તુ છે કે જેવી રીતે ત્રણ ભાગ કર્યા એમ આના પણ ત્રણ ભાગ કરવાના, ય એટલે લઘુ, મા એટલે ગુરુ, તા એટલે ગુરુ. તો લઘુ ગુરુ ગુરુ, તો અહીંયા ય ગણમાં લઘુ ગુરુ ગુરુ બન્યું. હા, પછી મ ગણ તો મા તારા એટલે ગુરુ ગુરુ ગુરુ. તો હવે મ ગણની અંદર છે ગુરુ ગુરુ ગુરુ, તો કે હા ગુરુ 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 છે. એવી જ રીતે ત ગણ તો ત ગણની અંદર તારા જ, આટલું લેવાનું કે તારા જ, તો ગુરુ ગુરુ લઘુ, તો તની અંદર ગુરુ ગુરુ લઘુ છે, તો કે હા. એવી જ રીતે ર ગણની અંદર રાજભા રાજભા, તો રાજભાનો મતલબ ગુરુ લઘુ ગુરુ, તો લુ ગુરુ લઘુ ગુરુ ગા લગા, તો હા, કારણ કે આપણે શબ્દોમાં મૂકીએ તો લગા ગા લગા ગા 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 લ લગા ગા લગા, તો હા. હવે જ ગણ તો જ ગણની અંદર પણ તમે જોઈ શકો છો કે જ ભાન જ ભાન, તો જ મતલબ લઘુ, ભા મતલબ ગુરુ, ન મતલબ લઘુ, તો લ ગા લ. તો અહીંયા પણ તમે જોયું એટલે જે લેવાનો છે ગણ એની પછીના બે ગણ આપણે લેવાના. દાખલા તરીકે ભ તો ભા ન સ, તો ભાન સ એટલે કે ભાનો ગુરુ, નનો લઘુ અને સનો લઘુ, તો ગા લ લ, તો બન્યું ગા લ લ. એવી જ રીતે ન ગણ લઈએ તો ન સ લ, તો લઘુ લઘુ લઘુ, ન સ લ તો લ લ લ. હવે પછીનો ગણ આવ્યો સ ગણ, તો સ ગણની અંદર સ લ ગા, તો લઘુ લઘુ ગુરુ, તો લઘુ લઘુ ગુરુ, તો લ લ ગા, અને છેલ્લે લગા. આપણે વાત કરીએ એમ કે છેલ્લો અક્ષર લઘુ હોય તો એ ગુરુ, તો એ ગુરુ. આ 8 ગણ ભાતને યાદ રાખવા માટે આ
यमा तारा जबान सलगा ये तो कम्पलसरी तमारे गोखी राखवानू छे अने एक एक नी अंदर जे त्रण गण सूत्रों छे ए पण तमारे याद राखवाना छे। गण गुरु अक्षरोना त्रण त्रणना आठ समूह पाड़वाना छे अने आ आठ समूह माटे आपणे यमा तारा जबान सलगानुं सूत्र अहींया सरस मजानुं कोष्टक मूकी आप्युं छे एमां अहींया निशानीओ पण करी छे। तो य गणनी अंदर य माता लघु गुरु गुरु लगागा म तो मा तारा गुरु 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 गागा गा तो तारा जो गागा ल र तो राज भा ल गुरु लघु गुरु गाल गा ज तो ज भान लघु गुरु लघु लगा ल भ तो भान स गुरु लघु लघु गाल ल न तो न स ल लघु 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 ल ल ल स तो सलगा लघु लघु गुरु तो ल लगा। एवी ज रीते आ छंद ओळखवानी रीत तो सौ प्रथम आपणे अक्षरोनी गणतरी करवानी छे। जे पंक्तिओ आपी छे ए पंक्तिना अक्षर केटला छे ए जोई लेवाना छे। जो अक्षर मेळ छंद होय तो ते पंक्तिनी ऊपर बॉक्स मुजब त्रण त्रण भागमां आपणे वहेंची देवाना छे। जो ए अक्षरमेळ छंद छे तो ए एक ज जे अक्षर छे एनी अंदर बंधारण आप्युं होय ए प्रमाणेना अक्षर होय तो ए अक्षर प्रमाणे त्रण त्रणने वहेंची अने पछी आ रीते गणमां वहेंची देवानुं छे। मात्रामेळ छंद होय तो मात्रा गणवी पड़े, त्यारबाद तेनो सरवाळो करवानो अने कुल मात्राओ अने केटला गण केटला चरण तेनी गणतरीने आधारे मात्रामेळ छंद थाय छे। हवे अहीं आपणे एक पंक्तिनुं उदाहरण लईए, कारण के आखी एक पंक्ति आपी होय अने ए पंक्तिनो गण नक्की करवो होय तो केवी रीते कराय। तो अहीं एक उदाहरण आप्युं छे के असत्यो माहिथी प्रभु परम सत्ये तू लई जा। तो आ पंक्तिने त्रण त्रण विभाग त्रण त्रण शब्दोमां त्रण त्रण गणोमां वहेंची छे। त्रण गणमां त्रण त्रण गणमां वहेंची छे। શબ્દ તૂટે તો વાંધો નહીં, પણ આપણે તો ગણ જોવાનો છે અને અહીં પાંચ ગણ થયા અને આ બે ઈજા એ બે અક્ષર વધ્યા તો શું કરશું? તો કોઈ પણ પંક્તિના ત્રણ ગુણાંકમાં જ અક્ષરો હોય એવું જરૂરી નથી। 12 કે 15 અક્ષર હોય, 4 કે 5 ગણ થાય, પણ 17 કે 19 અક્ષર હોય તો 2 કે 1 અક્ષર વધે તે બરાબર છે। આ પરિસ્થિતિમાં વધેલા અક્ષરને લ અને દીર્ઘ હોય તો ગુરુ એટલે ગા ગણવાનો અને છેલ્લા અક્ષરને તો ગા જ ગણવાનું છે। આગળનો ગુરુ હોય તો ગા ગાય થાય। આ ગણના લઘુ ગુરુ જોઈએ તો પહેલો ગણ છે અસત્યો। તો અસત્યોમાં અહીં અ એ રસ્વ છે એટલે લઘુ, સ એ ધ્યાનમાં રાખવાનું છે કે સ્વર હસ્વ છે, પણ આગળ જોડિયા અક્ષર છે સત્યો તો સ ઉપર ભાર આવે છે, તો એ જોવાનું છે કે રસ્વ છે જોડાક્ષર છે। અક્ષરમેળનો નિયમ છે કે જોડાક્ષરના ભાર પર આગલા અક્ષર આવતો હોય તો રસ્વ હોય તો એ દીર્ઘ ગણાય, એટલે અહીંયા ગુરુ માત્રા ગણાય। તો સ એ લઘુ છે, પણ આગળ ત્યોનું વજન સ ઉપર આવે છે એટલે એ ગુરુ બને છે, એટલે કે ગુરુ, અને ત્યો એ ગુરુ છે। તો કયો ગણ થયો? લઘુ ગુરુ ગુરુ લગાગા। એ ગણભાત મુજબ ય આપણે જે આગળનું કોષ્ટક જોયું તો ય આવે છે લઘુ ગુરુ ગુરુ। તો અસત્યોની અંદર લઘુ ગુરુ ગુરુ, માહીથી તો એની અંદર દર વખતે હવે આપણે લઘુ ગુરુ લખવાના નથી, પણ એને બદલે આપણે આવી નિશાનીઓ વાપરવાની છે, એટલે માહેથી પરમ સત્ય તું લઈ જા। અહીંયા સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે અસત્યો, તો ય લઘુ સ ગુરુ ત્યો ગુરુ, ય ગણ બન્યો માહેથી। તો આ ત્રણેય શબ્દો છે એ ગુરુ 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 છે, એટલે મ ગણ થયો પ્રભુ પ, તો પ્ર એ લઘુ છે, ભૂ લઘુ પ લઘુ, તો લઘુ લઘુ લઘુ, ન ય મ ન, હવે ર મ સ અસત્યો માહેથી પ્રભુ પર મ સત્યે, તો સ અહીંયા ત્રણ અક્ષર આપણે કાપી નાખ્યા છે ત
ત્રણ ત્રણના જોડકા માટે તો લઘુ લઘુ ગુરુ તો સગણ બને છે તેવું ત્યાં તું લઈ જા તો લ તો ગુરુ ગુરુ લઘુ બને છે લ માટે તો એ ભગણ છે ઈ જા તો લઘુ ગુરુ લગા છેલ્લા બે અક્ષર લગા હોય તો આ પંક્તિ માટે કયું બંધારણ નક્કી થયું તો કે ય મ ન સ ભ લ ગા યમ ન સ ભ લ ગા આ બંધારણ નક્કી થયું તો આ પંક્તિ ગાતી વખતે તમે ક્યાંય વચ્ચે સહેજ રોકાયા હોય એમ લાગ્યું હોય તો અસત્યો માહેથી તો માહેથી થી પાસે અટકે આપણે પ્રભુ પરમ સત્ય તું લઈ જા તો જા આગળ અટક્યા તો આ અટકવાને યતિ કહે છે તમે છ અક્ષરે અને બાર અક્ષરે રોકાયા કારણ કે અસત્યો માહેથી તો આ છ અક્ષર અને આ છ અક્ષર એટલે બાર અક્ષરે આપણે અટકીએ છીએ તો આ બધું હોય તો કયો છંદ કહેવાય તો કે શિખરિણી છંદ કહેવાય તો છંદને ઓળખવા સહેલા છે આ શિખરિણીની છંદ છે તો લઘુ અક્ષર માટે યાદ રાખવાનું છે એના જોડાક્ષરને યાદ રાખવાનું છે અને હ્રસ્વ અક્ષરને અને દીર્ઘ અક્ષરને પણ આપણે યાદ રાખવાના છે એના નિયમો તો એ રીતનું આગળના આપણે પ્રકારો છંદ વિશેના જોઈશું આભાર